અમદાવાદ શહેરના કોરોના અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે કુલ 2016 એક્ટિવ કેસ છે, જેમાંથી 1988ની હાલત સ્થિર છે, જ્યારે 28 દર્દી વેન્ટિલેટર પર છે. આજે 29 દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત જમાલપુરા, ખડિયા, દરિયાપુર, શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડ ઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર ઓરેન્જ ઝોનમાં છે. નમસ્તે. આપ સૌ અમદાવાદીઓને કોરોના અંગેની લેટેસ્ટ માહિતી આપવા માટે અને અમુક સૂચનાઓ આપવા માટે હું આપને સમક્ષ છું. અત્યારે આંકડાકીય માહિતી જોઈએ તો નવા 197 કેસો ગઈકાલના આખા દિવસમાં ઉમેરાયા છે. 5 નવા મૃત્યુ થયા છે અને 29 જેટલા ડિસ્ચાર્જ નવા થયા છે. એ બધાની ગણતરી કરતાં હાલના તબક્કે અત્યારે 2016 જેટલા એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં સારવાર હેઠળ છે. 2016માંથી 28 કેસો વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 1988 કેસો સ્ટેબલ છે. ટેસ્ટિંગની વાત કરીએ તો આપણે ત્યાં હવે કુલ ટેસ્ટની સંખ્યા 23,702 પહોંચી છે. આ આંકડો લગભગ 3,950 ટેસ્ટ પર મિલિયન થાય છે. આવતીકાલ સુધીમાં અમદાવાદ શહેરમાં ટેસ્ટની સંખ્યા 4,000 પર મિલિયન કરતા વધુ થઈ જવાની છે. એનાથી આપણને અંદાજ લાગે છે કે આપણે ટેસ્ટિંગ કેટલું મોટા પાયા ઉપર કરી રહ્યા છીએ અને એનો સારો લાભ આપણને મળી રહ્યો છે. કેસો વધુમાં વધુ આપણે શોધી શક્યા છીએ. બીજા ખૂબ સારા સમાચાર, જે અત્યાર સુધી ગઈકાલના મેં જે આંકડા આપ્યા હતા ત્યાર પછી ગઈકાલ સવારથી અત્યારે સવાર સુધીમાં 29 નવા કેસોને ડિસ્ચાર્જ આપવામાં આવી છે અને કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા હવે 241 ઉપર પહોંચી ગઈ છે. આપણા માટે ખૂબ જ સારા સમાચાર છે કે 241 લોકોએ અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપીને સંપૂર્ણપણે રિકવર થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે. 241 ડિસ્ચાર્જીસ. એક્ટિવ કેસો જે 2016 છે એ જુદી જુદી હોસ્પિટલ વાઇઝ સંખ્યા આપવા જઈએ તો એસવીપી હોસ્પિટલ ખાતે 748 એક્ટિવ કેસ થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે 533, એચસીજીમાં 14, સ્ટર્લિંગમાં 21, સમરસ હોસ્ટેલમાં 649, ફર્ન હોટલમાં 35 અને હજ હાઉસ ખાતે 16. એમ 2016 એક્ટિવ કેસો જુદી જુદી જગ્યાએ સારવાર મેળવી રહ્યા છે. 2016 એક્ટિવ કેસીસનું ઝોન વાઇઝ પૃથ્થકરણ જોઈએ તો મધ્ય ઝોનમાં 911, દક્ષિણ ઝોનમાં 544, ઉત્તર ઝોનમાં 176, પશ્ચિમ ઝોનમાં 171, પૂર્વ ઝોનમાં 126, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 53 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 35. એ રીતે 2016 કેસ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં છે. ટોટલ કેસો અત્યાર સુધીના 2,364 થાય છે. એ પૈકી 2016 કીધા એ પ્રમાણે એક્ટિવ કેસ છે, 107 કુલ મૃત્યુ થયા છે અને 241 જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવી છે. હવે મહત્વપૂર્ણ બાબતો આપના ધ્યાને મૂકતા ઘણા લોકો એ પૂછી રહ્યા છે કે જે જુદા જુદા જાહેરનામા થયા છે એ પ્રમાણે કયા વોર્ડ અત્યારે અમદાવાદના રેડ ઝોનમાં આવે છે, કયા ઓરેન્જ ઝોનમાં આવે છે. અગાઉ આપણે જાહેર કર્યું એ પ્રમાણેના 6 જેટલા વોર્ડ, જેમાં દક્ષિણ ઝોનના 4 વોર્ડ જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર અને દક્ષિણ ઝોનના 2 વોર્ડ એટલે દાણીલીમડા અને બહેરામપુરા, આ કુલ 6 જેટલા વોર્ડને આપણે રેડ ઝોન તરીકે કેટેગરાઇઝ કરેલા છે અને બાકી બધા 48માંથી બાકી રહેતા 42 વોર્ડ આપણા ઓરેન્જ ઝોનમાં ગણવાના થાય છે. આ અંગે 1 વાગ્યા સુધીમાં એક મેપ બનાવીને આપણી વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે. અને આ સંદર્ભમાં બીજી એક મહત્વપૂર્ણ બાબત કે ઘણા
નાગરિકો ઘણા પત્રકાર મિત્રો દ્વારા રજૂઆતના અનુસંધાને આપણે એવી વ્યવસ્થા ઊભી કરી છે કે આપણી એએમસીની જે વેબસાઇટ છે એમાં કોવિડ-19નું એક સ્પેશિયલ આપણે પોર્ટલમાં જોગવાઈ કરી છે ત્યાં વેબસાઇટ ઉપર, અને અમદાવાદ સિટી .gov.in જે આપણી વેબસાઇટ છે, એએમસીની જે વેબસાઇટ છે જેનાથી મોટા ભાગે બધા નાગરિકો માહિતગાર છે, આ વેબસાઇટ ઉપર જઈને આપ કોવિડ-19 અંગેની તમામ માહિતી, જેમાં અત્યાર સુધીના ટોટલ નોંધાયેલા કેસ, ટોટલ કેટલા મૃત્યુ થયા છે, કેટલા એક્ટિવ કેસ છે, ઝોન વાઇઝ કેટલા કેસ છે, ઉંમર વાઇઝ બાયફર્કેશન, જેન્ડર વાઇઝ બાયફર્કેશન, મેપ્સ, માહિતી, તમામ બાબતો એએમસીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, અને આ માહિતીને હજુ વધુ એનું ડિટેલિંગ કરીને નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. અમારો પ્રયાસ રહ્યું છે કે નાગરિકો સુધી એકે એક માહિતી પારદર્શક રીતે અને ઝડપથી પહોંચે, જેથી નાગરિકો પોતાના શહેરમાં, આપણા શહેરમાં પરિસ્થિતિ અંગેનું સાચો ચિતાર મેળવી શકે. જે નકશો બનાવવામાં આવશે એ પણ આજે 1 વાગ્યા સુધીમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે અમદાવાદ સિટીનું એક રેડ ઝોન અને ઓરેન્જ ઝોનનું મેપ જે છે એ પણ આપણે વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે. હવે મેં આપને કીધું એ પ્રમાણે ટેસ્ટિંગમાં આવતીકાલ સુધી આપણે 4000થી વધુ ટેસ્ટ પર મિલિયન ઉપર પહોંચી જઈશું, અને હવે લગભગ આપણે દુનિયામાં જે હાઈએસ્ટ ટેસ્ટિંગ જે દેશોમાં થઈ રહ્યું છે એની હરોળમાં હવે ધીમે ધીમે આપણે આવી રહ્યા છીએ. પરંતુ જે બાબત ઉપર અત્યાર સુધી બહુ માહિતી આપના સુધી નથી પહોંચી એના અંગે હું આજે વાત કરવા માંગુ છું, એ બાબત છે સર્વેલન્સ. આપ સૌને હવે ખ્યાલ છે, દેશભરમાં હવે બધા લોકોને ખ્યાલ છે કે અમદાવાદ શહેરમાં ટેસ્ટિંગ બહુ એગ્રેસિવ રીતે બહુ મોટા પાયા ઉપર થઈ રહ્યું છે. મોટાભાગના રાજ્યો કરતાં 8-10 ગણા વધુ ટેસ્ટિંગ આપણે કરી રહ્યા છીએ, લગભગ તમામ શહેરો કરતાં વધુ ટેસ્ટિંગ કરી રહ્યા છે, અનેક વિકસિત દેશોના જે શહેરો છે એના કરતાં પણ આપણે વધુ ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. પરંતુ આજે હું સર્વેલન્સની બાબત આપને જણાવવા માંગુ છું કે જે રીતે આપણે ટેસ્ટિંગમાં ખૂબ મહેનત કરીને ટેસ્ટિંગ સારું કરી રહ્યા છીએ, એ જ રીતે આપણી ટીમો દરરોજ શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈને લોકોનું હેલ્થ ચેકઅપ કરીને, સ્ક્રીનિંગ કરીને સર્વેલન્સની કામગીરી કરી રહી છે. ફક્ત એપ્રિલ એટલે ચાલુ મહિનાની હું માહિતી આપું તો ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં 7 દિવસમાં મળીને ટોટલ 6000થી વધુ વિસ્તારોમાં 7,60,000 ઘરોનું સર્વે કરીને 32 લાખ જેટલી વસ્તીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. એમાં અમુક ઘરોમાં દરરોજ પણ ટીમો જાય છે, અમુક ઘરોમાં દર ત્રીજા દિવસે ટીમ જાય છે, અમુક ઘરોમાં દર અઠવાડિયે ટીમ જાય છે. આવી રીતનું ઇન્ટેન્સિવ સર્વેલન્સ, દાખલા તરીકે ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયા હોય તો ત્યાં દરરોજ આપણી ટીમ જતી હોય છે. જે કોટ વિસ્તારના હોટસ્પોટ એરિયાઝ છે ત્યાં દર ત્રીજા ચોથા દિવસે આપણી ટીમો જતી હોય છે. બાકી શહેરના જે વિસ્તારો છે એમાં જે સ્લમ એરિયાઝ છે ત્યાં દર અઠવાડિયે આપણી ટીમો જાય છે. એટલે આ રીતનું એક સર્વેલન્સનું મોટા પાયા ઉપર જે આપણે અભિયાન ઉપાડ્યું એમાં એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ટોટલ ટીમો ગણીએ તો 4400 ટીમો દ્વારા 7,60,000 ઘરોમાં 32 લાખ જેટલી વસ્તીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, અને એમાંથી 1,006 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા, અને એપ્રિલના પહેલા અઠવાડિયામાં 54 જેટલા કેસો આપણે એમાંથી શોધી કાઢ્યા. એ જ રીતે એપ્રિલના બીજા અઠવાડિયામાં 5,280 જેટલી ટીમો 7,93,000 ઘરોમાં ગઈ, 34,64,000 જેટલી વસ્તીનું ફરી સ્ક્રીનિંગ કર્યું, 5,125 સેમ્પલ લીધા, અને એમાંથી 241 પોઝિટિવ કેસ એમને શોધી કાઢ્યા. એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં 4,761 ટીમો દ્વારા 6,74,000 ઘરોમાં 27,75,000 નાગરિકોનું સ્ક્રીનિંગ કરીને 7,808 સેમ્પલ લીધા, અને એમાંથી 678 જેટલા પોઝિટિવ કેસોને સામેથી શોધી કાઢ્યા. અને ચોથું અઠવાડિયું જે અત્યારે ચાલુ છે એમાં અત્યાર સુધી 3,623 ટીમોએ 5,00,000 જેટલા ઘરોમાં સર્વેક્ષણ કરીને 22,12,000 જેટલા વસ્તીનું સ્ક્રીનિંગ કર્યું, અને 4,281 સેમ્પલ એપ્રિલના ચોથા અઠવાડિયામાં અત્યાર સુધી 4,281 સેમ્પલ ફિલ્ડમાં એક્ટિવ સર્વેલન્સના ભાગરૂપે લેવામાં આવ્યા, અને એમાંથી 290 જેટલા પોઝિટિવ કેસ શોધી કાઢવામાં આવ્યા.
ઓન એન એવરેજ આપણે ગણીએ તો રોજના કોઈ પણ દિવસે રોજની આપણી 670 ટીમો ફિલ્ડમાં જઈને કામ કરે છે. રોજના 1 લાખ જેટલા ઘરોમાં લગભગ 4,33,000નું સરેરાશ વસ્તીનું રોજ સર્વેક્ષણ થઈ રહ્યું છે અને મોટા પાયા ઉપર સેમ્પલ લઈને પોઝિટિવ કેસો શોધી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ ટીમો દ્વારા ફિલ્ડમાંથી 18,220 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને એમાંથી 1,263 જેટલા પોઝિટિવ કેસોને શોધી કાઢવામાં આવ્યા છે. એટલે એકંદરે આપણા અમદાવાદ શહેરમાં આપણે સર્વેલન્સની એક બહુ જ એક સારી વ્યવસ્થા જે ગોઠવી છે અને મોટા પાયા ઉપર ટેસ્ટિંગ, એટલે સર્વેલન્સ અને ટેસ્ટિંગના કોમ્બિનેશન થકી આપણે આ રોગ ઉપર નિયંત્રણ લાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છીએ એમાં સતત હવે આપણને સફળતા મળી રહી છે. 15મી એપ્રિલની આજુબાજુ દર 3જા કેસો ડબલ થઈ રહ્યા હતા, 20મી એપ્રિલની આજુબાજુ દર 4થા દિવસે કેસો ડબલ થતા હતા, 25 એપ્રિલ પહેલાં આ કેસો 6 કે 7 દિવસે ડબલ થતા થયા અને આજે હવે છેલ્લા 2-3 દિવસથી આ કેસો 8મા દિવસે ડબલ થઈ રહ્યા છે. એટલે હવે આપણું કેસ ડબલિંગ રેટ 3 થી 4 દિવસનું હતું એને આપણે 8 દિવસ સુધી ઓલરેડી લઈ આવ્યા છે. એક્ટિવ કેસો, કોઈ પણ સમયે કેટલા કેસો સારવાર હેઠળ છે, આ આંકડો એટલા માટે મહત્વપૂર્ણ છે કે એક્ટિવ કેસોનું પીક કેટલા ઉપર જાય છે એના ઉપરથી નક્કી થશે કે આપણે હોસ્પિટલોમાં કેટલી સગવડ ઊભી કરવી પડશે. એક્ટિવ કેસોમાં 10-15 દિવસ અગાઉ જે 20-30% રોજ વધારો થઈ રહ્યો હતો એમાં હવે ઘટાડો થતા થતા છેલ્લા 6 દિવસથી 10% સ્થિર થયું અને હવે છેલ્લા 2 દિવસથી એ ઘટીને 9% થઈ ગયું છે. આપણો પ્રયાસ છે હજુ એમાં ઘટાડો આક્રમક રીતે આપણી જે એગ્રેસિવ ટેસ્ટિંગ, સર્વેલન્સ, આપણા આરોગ્ય વર્કર્સ ઘરે ઘરે જઈને લોકોને જે સામેથી શોધી રહ્યા છે એના માટે જે કામગીરી કરી રહ્યા છે, મને વિશ્વાસ છે કે આ એપ્રિલની મહેનત આપણને મેમાં કામ લાગશે અને એપ્રિલની મહેનતના લીધે મેમાં જે કેસો થવાના હતા એમાં ઘરકમ ઘટાડો થશે. જે આપણું કેસોનું વૃદ્ધિ દર હતું એમાં નોંધપાત્ર ઘટાડો થશે. એક્ટિવ કેસીસ જે બહુ વધી શકતા હતા એમાં હવે મર્યાદિત વધારો થશે અને એને પહોંચી વળવા માટે આપણું આરોગ્ય તંત્ર સજ્જ છે અને બીજું પણ એમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે. હવે મહત્વપૂર્ણ પ્રશ્ન છે, ઘણા મિત્રો મને પૂછી રહ્યા છે, ઘણા એક્સપર્ટ્સ સાથે પણ ચર્ચામાં, કે આપણે ત્યાં ડેથ રેટ અમદાવાદમાં છે એને ઘટાડવા માટે શું કરી શકાય. અમારું અત્યાર સુધીનું તારણ છે કે કોટ વિસ્તારમાં શરૂઆતના તબક્કે જે 7 સહકાર ઓછું મળ્યું અને હજુ પણ જે એમાં 7 સહકાર વધુ મળી શકે એવી પરિસ્થિતિ છે. લોકો જે સર્વેલન્સની કામગીરીમાં 100% 7 સહકાર આપે, સેમ્પલિંગમાં 100% 7 સહકાર આપે અને સમય રહેતા અમારું સામેથી સંપર્ક કરીને હોસ્પિટલમાં દાખલ થાય. મેડિકલ ટર્મિનોલોજીમાં એને કહેવાય છે લેટ પ્રેઝન્ટેશન ઓફ કેસીસ. કેસો જો છેલ્લી ઘડીએ કોમ્પ્લિકેટ થયા પછી હોસ્પિટલમાં આવશે તો ડોક્ટરો ખૂબ મહેનત કરેલ હોવા છતાં એમને બચાવવું અઘરું થઈ જાય છે. એટલે નાગરિકોને હું વિનંતી કરીશ કે આપણા શહેરમાં હવે આપણે ફોકસ કરવાનું છે કેસોની સંખ્યા ઘટાડવામાં અને મૃત્યુની સંખ્યા ઘટાડવામાં. મૃત્યુની સંખ્યા ઘટાડવા માટેના 2 શ્રેષ્ઠતમ ઉપાય જે છે, કે એક જે વલ્નરેબલ ગ્રુપ છે કે જેને વધુ રિસ્ક છે, આવા રિસ્કી ગ્રુપને જેમાં ખાસ કરીને આપણા સિનિયર સિટીઝન અને જે લોકો ગંભીર બીમારીથી પીડાતા હોય એવા લોકોનો સમાવેશ થાય છે, આવા લોકોને આપણે ચેપ લગાડતા અટકાવવું છે. એટલે જો સેવ આર સિનિયર્સ, એટલે વડીલોની પડખે અમદાવાદ, આ આપણો જે પ્રયાસ છે એમાં બધા જ નાગરિકો જો સપોર્ટ કરે અને આપણા સિનિયર સિટીઝનને, વયોવૃદ્ધ નાગરિકોને, આપણા વડીલોને જો ચેપ લાગવાનું દર ઓછો થઈ જાય તો મૃત્યુદર ઘટાડવામાં સૌથી મોટી મદદ મળશે. સૌથી મહત્વપૂર્ણ બાબત આ જ છે કે જે હાઈ રિસ્ક ગ્રુપ છે એને આપણે પ્રોટેક્ટ કરીએ, એની સામે આપણે એક રક્ષા કવચ ઊભું કરીએ. એટલે એવા સંજોગોમાં કોઈપણ વડીલ, કોઈપણ સિનિયર સિટીઝનને, ખાસ કરીને જેમને ગંભીર બીમારીઓ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ, કિડની કે લંગ્સની કોઈ પણ ડિઝીઝ હોય, એવી વ્યક્તિઓને આજે જો આપ ઘરથી બહાર જવા દો છો તો એના માટે સંપૂર્ણપણે આપણી જવાબદારી થાય છે. આપણે નક્કી કરવાનું છે, હમ લોગો કો ઠાન લેના હૈ કે કિસી ભી તરીકે સે હમ લોગ બડે સિનિયર લોગો કો, સિનિયર સિટીઝન કો
बाहर नहीं निकलने देंगे। आ बाबत बहुत जरूरी छे, एटले हूँ वारंवार आ बात उपर आपने विनंती करू छू। मृत्यु दर घटाड़वा माटे सौथी असरकारक उपाय छे के जे लोको ने बीजी बीमारियों छे, जे लोको हाई रिस्क ग्रुप में छे, जे लोको सीनियर सिटीजन छे, एने आपने इन्फेक्शन थी संपूर्णपणे बचावीए। एटले घर थी बहार एमने बिल्कुल नहीं निकलवा देवानुं। ઘરની બીજી વ્યક્તિઓ જ્યારે ઘરથી બહાર નીકળે છે અને આવે છે ત્યારે તાત્કાલિક હાથ ધોવાનું, સિનિયર સિટીઝન અને હાઈ રિસ્ક ગ્રુપ સાથે વાતચીત કરતા પહેલા માસ્ક ફરજિયાતપણે વાપરવાનું, એમનાથી એક ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું અને એમને પ્રોટેક્ટ કરવાની જવાબદારી દરેક પરિવારે લેવાની। આપણે જો હાઈ રિસ્ક ગ્રુપને પ્રોટેક્ટ કરીશું તો આપોઆપ આપણું મૃત્યુ દર ઓછું થઈ જશે। બીજો ઉપાય કે જો આપણે પહેલા પગલામાં નિષ્ફળ થઈએ, માની લો કે કોઈએ ચૂક કરી અને એમને સિનિયર સિટીઝનને કે હાઈ રિસ્ક ગ્રુપની કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો, તો ત્યાર પછી તાત્કાલિક હોસ્પિટલ એને પહોંચાડવું એ જરૂરી છે। એકદમ કેસ કોમ્પ્લિકેટ થઈ જાય, ખાસ કરીને જેને ડાયાબિટીસ, હાર્ટ આવી બીમારીઓ છે, આવી વ્યક્તિઓને જ્યારે લક્ષણો હોય તો તાત્કાલિક 104-108 નો અમારો સંપર્ક કરે, કેસ સમયસર હોસ્પિટલ સુધી પહોંચશે તો બચવાની સંભાવના વધુ થશે। કેસ એકદમ કોમ્પ્લિકેટ થયા પછી છેલ્લી ઘડીએ પહોંચે છે અને 24-48 કલાકમાં એમનું ડેથ થાય છે। આવી બાબત ના બને એના માટે તમામ અમદાવાદીઓને ફરી એકવાર હું વિનંતી કરું છું કે હાઈ રિસ્ક ગ્રુપ અને સિનિયર સિટીઝનને આપણે ઇન્ફેક્શનથી બચાવવાના છે, અને જો બચાવવામાં આપણા બધા પ્રયાસો કરવા છતાં નિષ્ફળ થયા આપણે, તો એમને વહેલી તકે હોસ્પિટલ સુધી પહોંચાડવાનું છે। આપણા ઘરથી વડીલો બહાર જતા રહે, ભીડભાડમાં જાય અને આપણે કાળજી ના લઈએ એવું હવે ના બને। આટલું સાથ સહકાર આપ તરફથી મળશે તો આપણે ડેથ રેટને પણ ઘટાડી શકશું। હવે એક વાત જે મારે અગત્યની આપને કરવાની છે કે કેસોની સંખ્યા ઘટાડવા માટે એએમસીનું અને અમદાવાદના નાગરિકોનું મળીને શું આપણું હવે નેક્સ્ટ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ। અત્યાર સુધી અમારી જે સ્ટ્રેટેજી રહી છે એમાં આપસોએ જે જોયું છે એને આજે હું એક જુદી રીતે રજૂ કરવા માંગુ છું કે આપણે કેસો ઘટાડવા માટે 3S ની એક સ્ટ્રેટેજી હું આજે પ્રાયોરિટી જે છે એ આપની સમક્ષ હું રજૂ કરું છું। ફર્સ્ટ એસ છે સુપર સ્પ્રેડર્સ, સેકન્ડ એસ છે સ્લમ્સ અને થર્ડ એસ છે સિનિયર સિટીઝન્સ। આ ત્રણ પ્રાયોરિટી ગ્રુપને આપણે જો ટાર્ગેટ કરીએ, સુપર સ્પ્રેડર્સ, સ્લમ્સ અને સિનિયર સિટીઝન્સ, આ ત્રણને જો ટાર્ગેટ કરશું તો આપણા કેસોની સંખ્યા ઓછી થશે અને મૃત્યુદર પણ ઓછું થઈ શકશે। હવે સુપર સ્પ્રેડર્સ એટલે શું? સુપર સ્પ્રેડર્સ એટલે જે આપણા ફેરિયાઓ હોય, શાકભાજી વેચતા હોય, કિરાણાના દુકાનના કિરાણા સ્ટોરના માલિકો હોય કે આપણા પેટ્રોલ પંપ અટેન્ડન્ટ હોય, ગાર્બેજ કલેક્શન વાનના લોકો હોય, આ બધી જ વ્યક્તિઓ જે એક જ વ્યક્તિ અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતી હોય છે। સરેરાશ એક સામાન્ય નાગરિક એક મહિનામાં જો એમને ચેપ લાગે તો 400 જેટલી વ્યક્તિઓને ચેપ લગાડી શકે છે, પરંતુ એક સુપર સ્પ્રેડર 1 મહિનામાં 1000 લોકોને ચેપ લગાડી શકે છે। એટલે સુપર સ્પ્રેડરથી ચેપ ના લાગે એના માટે આપણે બધાએ મળીને કામ કરવાનું છે। સદનસીબે આપણે સમય રહેતા આ સુપર સ્પ્રેડરની સ્ટ્રેટેજી 15 દિવસ અગાઉ શરૂ કરી અને એના ઉપર જે આપણે કામ કર્યું એના ખૂબ સારા પરિણામ આપણને મળ્યા છે। હજારોની સંખ્યામાં સુપર સ્પ્રેડર્સને આપણે સ્ક્રીન કર્યા છે, સેંકડોની સંખ્યામાં એના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સારી એવી સંખ્યામાં સુપર સ્પ્રેડર્સને આપણે આઈડેન્ટિફાઈ પણ કરી લીધા છે અને એના પોઝિટિવ કેસ મળતા આપણે એને આઇસોલેટ કરી દીધા છે। પરંતુ હવે દરેક નાગરિકે વિચારવાનું કે કોઈ પણ નાગરિક જ્યારે એક સુપર સ્પ્રેડરના સંપર્કમાં આવતી હોય છે ત્યારે એમને વિશેષ કાળજી લેવાની છે। એટલે આપ જ્યારે શાકભાજી લેવા જાઓ છો કે આપ જ્યારે કિરાણાની દુકાન ઉપર જાઓ છો કે દૂધના પાર્લર ઉપર જાઓ છો, તો ત્યાં જે કાઉન્ટર છે એના ઉપર આપણો હાથ ટચ ના થાય, ત્યાં વસ્તુઓ ઉપર બિનજરૂરી આપણો હાથ ટચ ના થાય, આપ માસ્ક પહેરીને જાઓ। આપ જ્યાંથી લો છો એ વ્યક્તિએ માસ્ક પહેરેલું છે કે કેમ એ સુનિશ્ચિત કરવાનું। એટલે કોઈ પણ સુપર સ્પ્રેડર જો માસ્ક વગર આપ ત્યાં જાઓ તો એના પાસેથી કોઈ પણ ખરીદી નહીં કરવાની। આટલું આપ કરશો તો એક બાજુ બધા જ સુપર સ્પ્રેડર્સ એ સુનિશ્ચિત કરશે કે માસ્ક પહેરે છે, બીજી બાજુ આપને ચેપ લાગવાની શક્યતાઓ ઓછી થઈ જશે। એટલે સતત આ બાબત અંગે જાગૃત રહેવાનું કે સુપર સ્પ્રેડર્સ કોણ હોઈ શકે છે, સુપર સ્પ્રેડર્સથી આપણને ચેપ લાગી શકે છે અને આના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું।
સ્લમ્સમાં એએમસી અત્યારે અમારી જે તંત્ર છે એ ખૂબ ધ્યાન રાખીને અત્યારે કામ કરી રહ્યું છે. સિનિયર સિટીઝન્સ માટે અગાઉ મેં આપને વિનંતી કરી એ પ્રમાણે આપસોએ વડીલોનું ધ્યાન રાખવાનું છે. એટલે સુપર સ્પ્રેડર્સ, સ્લમ્સ અને સિનિયર સિટીઝન્સ, આ ત્રણ એસ, આ ત્રણ પ્રાથમિકતા ઉપર આપણે બધાએ મળીને ધ્યાન કેન્દ્રિત કરશું તો આવનાર સમયમાં આપણું જે ટાર્ગેટ છે કે 8 દિવસનું ડબલિંગ રેટ એને ઘટાડીને આપણે 11 કે 12 દિવસનું કરવાનું, એમાં ચોક્કસ આપણને સફળતા મળશે અને આપણે એ જ રીતે મળીને આ લડાઈ આગળ લડવાની છે. બીજા જે અમુક નિર્ણયો છે એ આપને જણાવતા, એલજી હોસ્પિટલ ખાતે 10-એક દિવસ અગાઉ 17 જેટલા ડોક્ટર્સ, 5 જેટલા નર્સિંગ સ્ટાફ અને 2 પેશન્ટ કેર વર્કર, એમ ટોટલ 23 જણને 10-એક દિવસ પહેલા ચેપ લાગી ગયું હતું. ત્યારથી આપણે એલજી હોસ્પિટલને અઠવાડિયા પહેલા બંધ કરી હતી અને બંધ કર્યા પછી આપણે જેટલા પણ ઇન્ડોર પેશન્ટ્સ હતા એ બધાની કાળજી લઈને એમને પણ સારવાર આપીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. હવે છેલ્લા અઠવાડિયાથી દરરોજ ત્યાં 3 લેયર ડીપ ક્લિનિંગ, ફ્યુમિગેશન અને સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે અને જેટલા પણ રેઝિડન્ટ હોસ્ટેલ છે એમાં રાઉન્ડ ધ ક્લોક ટ્યુટરને ડ્યુટી આપીને રેઝિડન્ટ ડોક્ટર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે એના માટેની આપણે વ્યવસ્થા કરી છે. અને આ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત થતાં આજે સવારથી આપણે એલજી હોસ્પિટલ ખાતે ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ, બંને સેવાઓ ઓર્થોપેડિક વિભાગ સિવાયની બધી શરૂ કરી છે. એનું કારણ છે કે ઓર્થોપેડિક વિભાગમાં જ્યારે કોરોના પોઝિટિવ પેશન્ટ કોઈપણ લક્ષણ વગર આવ્યા હતા ત્યારે સૌથી વધુ ઓર્થોપેડિકના આપણા ડોક્ટરો જે છે એમને ક્વોરન્ટાઇન કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. એટલે આજથી એલજી હોસ્પિટલ ખાતે ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ એક્સેપ્ટ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ એ ત્યાં શરૂ કરી દેવામાં આવી છે. બીજા ઘણા બધા ત્યાં પગલાં લેવામાં આવ્યા છે. નોન કોવિડ હોસ્પિટલ હોવા છતાં ત્યાં બધા જ ડોક્ટર્સને, બધા જ સ્ટાફને પીપીઈ કિટ પહેરીને જ કામ કરે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં બધા જ જે પેશન્ટ્સ આવે એને પહેલાં ટ્રાયજમાં લઈ જઈને માસ્ક છે કે કેમ એ સુનિશ્ચિત કરીને હેન્ડ સેનિટાઇઝર આપીને ટ્રાયજ એમનું કમ્પ્લીટ કરીને, જરૂર પડશે ત્યાં એમનું સ્ક્રીનિંગ કરીને, જરૂર પડશે ત્યાં એમનું ટેસ્ટિંગ કરીને અને પછી એમને જે તે વિભાગમાં મોકલવામાં આવશે. આ એક નવી વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ અને મારું માનવું છે કે આવું એક પડકારજનક બાબત હોવા છતાં હેલ્થ ડિપાર્ટમેન્ટ અને એલજી હોસ્પિટલ અમારું જે છે એમના બધા જ ડોક્ટરોએ, સુપ્રિન્ટેન્ડન્ટ અને બધા જ એમના મેનેજમેન્ટમાં સંકળાયેલા બધા અધિકારીઓએ ખૂબ સારી રીતે આ એક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરીને અઠવાડિયામાં જ હોસ્પિટલને પુનઃ શરૂ કરવા માટેની જે જવાબદારી લીધી છે અને જે કામગીરી કરી છે એમને ખરેખર હું બિરદાવું છું. એસવીપી હોસ્પિટલ ખાતેથી બીજા 5 ડિસ્ચાર્જ થઈને ટોટલ હવે 93 ડિસ્ચાર્જ થઈ ગયા છે. એસવીપી હોસ્પિટલમાં અમદાવાદ શહેર બહારના લોકો પણ સારવાર લઈ રહ્યા છે, એ પણ જ્યારે ડિસ્ચાર્જ થાય છે એટલે પત્રકાર મિત્રોને ખાસ હું આગાહ કરવા માંગુ છું કે એસવીપી હોસ્પિટલના ડિસ્ચાર્જ અને એએમસી વિસ્તારના ડિસ્ચાર્જને આંકડામાં તફાવત એટલા માટે રહેશે કેમકે એસવીપી હોસ્પિટલમાં અમદાવાદ સિટી બહારના લોકો પણ એડમિટ થાય છે, એમના પણ ડિસ્ચાર્જ થાય છે. ટોટલ 93 જેટલા એસવીપી હોસ્પિટલમાંથી હવે ડિસ્ચાર્જ થઈ ગયા છે અને આજે જે 5 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે એમાં 2 એલજી હોસ્પિટલના જે આપણા ડોક્ટર પોઝિટિવ આવ્યા હતા એ લોકો હવે સારા થઈને, સાજા થઈને, રિકવર થઈને એમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. ખૂબ સારી બાબત આપણા માટે છે. ડિસ્ચાર્જ થયેલા લોકોમાંથી જે લોકો એલિજિબલ હોય એવા 10 જેટલા લોકોએ અત્યાર સુધીમાં પ્લાઝમા ડોનર તરીકે પોતાની સંમતિ લેખિતમાં આપી છે અને એમાંથી 3 જેટલી વ્યક્તિઓનું ડોનેશન પણ લઈ લેવામાં આવ્યું છે. અને પ્લાઝમા થેરેપી જે આપણે અમદાવાદમાં, ગુજરાતમાં એસવીપી હોસ્પિટલમાં ખાતે સૌ પ્રથમ દેશમાં શરૂ કરી એ હવે સ્ટડી દેશના અન્ય શહેરોમાં પણ શરૂ થઈ રહી છે અને આપણા પછી કેરળમાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં આ બધા જગ્યા ઉપર પણ હવે શરૂ થઈ રહી છે. આ સ્ટડી વૈજ્ઞાનિક ઢબે આગળ ચાલી રહી છે, એના પરિણામો આવતા થોડુંક સમય ચોક્કસ લાગશે પરંતુ અમારો પ્રયાસ છે કે શોધ કાર્યના તમામ જે પેરામીટર્સ છે એને ધ્યાનમાં રાખીને આઈસીએમઆરની ગાઈડલાઇન્સ, કોન્ફિડેન્શિયાલિટીની જે બાબત છે, રેન્ડમ સિલેક્શનની બાબત છે, રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ હોવા છતાં કોને કંટ્રોલ ગ્રુપમાં મૂકવા, કોને ટ્રીટમેન્ટ ગ્રુપમાં મૂકવા એના માટે આઈસીએમઆરના સતત નિદર્શનથી
प्रोफेशनल ढबे आ कामगिरी चाली रही छे। मीडियाना मित्रों वारंवार आ अंगे प्रश्न करता होय हूँ स्पष्टता करवा मांगु छूं कि आ ट्रायल अमुक समय सुधी चालशे अने ट्रायल पूर्ण थया पछी ज सेम्पल साइज योग्य होय त्यार पछी ज एना अंगे कई पण टिप्पणी करवी ए उचित जणाशे। त्यां सुधी कोई पण जातनुं अगाउथी फोरकास्टिंग करवुं ए ट्रायल मां कन्फर्मेशन बायस इंट्रोड्यूस करे छे अने एना लीधे ट्रायलना रिजल्ट्स विशिएट थई शके। एटले बधा ज लोको धीरज राखे, अपना जे डॉक्टरो छे ए खूब वैज्ञानिक ढबे आमां कामगीरी करी रह्या छे। पछी एक आजनी छेल्ली जाहेरात छे कि एक नवुं कोविड केयर सेंटर आपणे लेमन ट्री होटल खानपुर खाते मध्य जोन में जे आवेली छे त्यां आजथी आपणे एमओयू कर्युं छे ने आवती कालथी नवुं एक कोविड केयर सेंटर लेमन ट्री होटल खानपुर में 60 रूमनी व्यवस्था छे ने लगभग 100 थी 125 दर्दीओ पॉजिटिव जे छे एने समावेश करी शकशे। अपनी साथे एमओयू थयुं छे ए प्रमाणे आश्रे 3000 रूपया रोज में एमनुं बधुं ज रहेवानुं जमवानुं ब्रेकफास्ट लंच डिनर बधी ज व्यवस्था करवामां आवशे। एटले एकंदरे आपने मैं जणाव्युं ए प्रमाणे परिस्थिति हवे संपूर्णपणे धीमे धीमे नियंत्रणमां आवी रही छे। केसोनी संख्यामां वधारो એ અપેક્ષિત છે દુનિયાભરની બાબતને ધ્યાનમાં લેતા, પણ વધારો થવાનો જે રેટ છે એ બહુ જ મહત્વપૂર્ણ હોય છે અને આ રેટને આજે મેં કીધું એ પ્રમાણે છેલ્લા 6 દિવસથી 10% ઉપર જે સ્થિર હતું હવે છેલ્લા 2 દિવસમાં એ 9% ઉપર એક્ટિવ કેસો વધી રહ્યા છે અને આ રેટને હજુ આપણે આવનાર અઠવાડિયા 10 દિવસમાં ઘટાડવાનું છે। આપ સૌનું સાથ સહકાર અમદાવાદ મહાનગરપાલિકાને એ જ રીતે મળતું રહે એવી વિનંતી સાથે મારી વાતને પૂર્ણ કરું છું। धन्यवाद।